ગુજરાતના પોષણ અભિયાનના ત્રીજા દિવસે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જિલ્લા પ્રભારી અને આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ એસ રવિએ પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે પણ ગુજરાત પોષણ અભિયાનને લઈને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા શેઠ પીએનઆર હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રભારી અને આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકર, આશા અને આરોગ્ય કાર્યકરના પોષણ ત્રિવેણીના નવા અભિગમ સાથે કુપોષણના કલંકને દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું છે, જેમાં અલ્પપોષિત બાળકો જ નહીં પરંતુ સગર્ભા ધાત્રી માતાઓ કિશોરીઓને પણ આવરી લેવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અલ્પપોષિત બાળકોને માત્ર સરકાર જ નહીં પરંતુ સમાજના શ્રેષ્ઠીઓ પણ આગળ આવે તે માટે પાલક વાલીઓનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે સમગ્ર દેશમાં ગુજરાત એક એવું પ્રથમ રાજ્ય છે જે રાજ્યના 42 લાખથી વધુ લાભાર્થીઓને હોમ રેશનની જરૂરિયાતના આધારે દૂધ ઉત્પાદક સંઘો સાથે કરાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દૂધ સંજીવની યોજના અંતર્ગત શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દૂધ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોડના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, પ્રાંતિજ તલોડ પ્રાંત અધિકારી સોનલબા પઢેરિયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર એઓ સોલંકી, નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, પ્રાંતિજ સીડીપીઓ કેજે ડામોર સહિત ભાજપ કાર્યકરો, નગરપાલિકા કોર્પોરેટરો સહિત આંગણવાડી તેધાગઢર બહેનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોષણ અભિયાન 2020-2022 માટેનું જે મુહિમ છે એ કાર્યક્રમમાં અમે બધા ઉપસ્થિત રહ્યા અને આંગણવાડીની મુલાકાત પણ મેં લીધી અને ત્યાં જોયું કે સુંદર રીતે કામગીરી થઈ રહી છે. એક એવા બાળકના ઘરની પણ મેં મુલાકાત લીધી કે જ્યાં બાળક થોડીક એની શારીરિક પરિસ્થિતિ પણ થોડી નબળી છે, જે બાળક કુપોષિત ક્ષેત્રમાં હતું પણ હવે એમાં લાલ રંગથી હવે પીળાના ગ્રેડમાં આવી ગયું છે, એટલે ઉત્તરોત્તર હજી એમાં પ્રગતિ થઈ શકે. અને આજે અનુરોધ બધાને એ જ કરવાનું છે કે જેટલા પણ વાલીઓ છે, સમાજ છે, આપણે બધા જો જાગૃત બનીએ અને પૌષ્ટિક ખોરાક આપણા બાળકોને આપીએ, અત્યંત ગરીબ હોય કે પછી અત્યંત શ્રીમંત હોય, બધાને એમ થાય કે પોતાના બાળક એમના માટે ખૂબ વાલા તો હોય જ છે, બધાને એમ થાય કે બાળકને જે પણ સારું થાય કરી શકું, પણ એમાં બહુ બહારની પેકેટ્સ અને એવી કૃત્રિમ વસ્તુઓ ખવડાવવાની જગ્યાએ ઘરે જે ગરમ રાંધેલો ખોરાક હોય અને એમાં પણ ખાસ જે પ્રોટીનયુક્ત દાળ છે, ભાત સાથે રોટલી, શાક, લીલા શાકભાજી, સરગવાના પત્તા અને એ જ રીતે દૂધ વગેરે આપવાનું આપણે જો કોશિશ કરીએ તો હું માનું છું કે ઘણું ફેર પડશે. અને ખાસ સરગવાના જે પત્તા છે એની પણ અમે ખૂબ પ્રચાર પ્રસાર કરવા માંગીએ છીએ, કેમ કે આની અંદર ઘણા બધા લોહતત્વ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ વગેરે છે, જેનાથી કે આરોગ્ય અને બાળકની જે પોષણની જે સ્તર છે એમાં ખૂબ સુધારો આવી શકે. એટલે આજના કાર્યક્રમમાં અમે બધાને બહુ જ પ્રોત્સાહિત પણ કર્યા છે અને ઈચ્છા છે, આશા છે, વિશ્વાસ પણ છે કે પ્રાંતિજમાં કુપોષિત બાળકોનું પ્રમાણ બિલકુલ ઘટી જશે. વિશ્વમાં લેવલે કોરોના વાયરસને જે જાહેર કરવાની, તો રાજ્ય સરકારની શું તૈયારી? રાજ્ય સરકારની અંદર કોરોના વાયરસ, જેને નોવેલ કોરોના વાયરસ નામથી અત્યારે જણાય છે, WHOએ પણ કાલે જાહેરાત કરી કે એક વૈશ્વિક કક્ષાએ આરોગ્ય માટેની એક કટોકટી એમરજન્સી, પબ્લિક હેલ્થ એમરજન્સી તરીકે એને જાહેર કરી છે. તો આપણા ત્યાં આવા જે December 1 તારીખથી આજ દિન સુધી 1000 ઉપરાંત લોકો ચાઇનાથી પાછા આવ્યા છે, એટલે એ બધાને પણ પ્રોએક્ટિવલી સરકારી તંત્ર, આરોગ્ય તંત્ર એમના ઘરે જઈને પણ ચેક કરશે. અને જે લોકોમાં લક્ષણ ન હોય અને છતાં વુહાનમાંથી આવ્યા હોય, ચાઇનાના પ્રદેશમાંથી, એ લોકોને આપણે આઇસોલેશન, આપણી જે સરકારી હોસ્પિટલ્સ છે એમાં ક્વોરન્ટાઇન કરવા માટેની સૂચના આપી છે. અને જે લોકોને લક્ષણ હોય ચાઇનામાંથી આવેલા લોકોને, એટલે શરદી હોય, તાવ હોય, ગળામાં કંઈ કન્જેશન હોય કે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ, છાતીમાં પણ કંઈક ઉધરસ અને કોફ આવું બધું હોય, કન્જેશન હોય, એ બધાને પણ આઇસોલેશનમાં રાખવા માટેની સૂચના આપી છે. સાથે લગભગ 324 જેટલા લોકો ગઈકાલે ત્યાંથી, ચાઇનાથી દિલ્હીમાં એમને એક સ્પેશિયલ વિમાન દ્વારા ભારત સરકારે એમને
પાછા લાવવાની વ્યવસ્થા પણ કરી છે. સવારે 8:30 વાગે લોકો પહોંચી ગયા છે, એમાં ગુજરાતના પણ લોકો છે. અને ત્યાં ભારત સરકારે બહુ સરસ વ્યવસ્થા કરી છે કે લોકોને રહેવા જમવા અને એમની આરોગ્ય પરીક્ષણ માટેની પણ બધી વ્યવસ્થા છે. અને 14 દિવસ એમને ઓબ્ઝર્વેશન સ્ક્રીનિંગ કર્યા પછી એમને અહીં આવવા માટે અનુમોદન આપવામાં આવશે અને અનુમતિ આપવામાં આવશે. સાથે સાથે એમને એમના પરિવારજનો સાથે જો વાત કરવી હોય તો એના માટે પણ ત્યાં વાઈફાઈ, ટેલિફોન એ બધી વ્યવસ્થા પણ કરી આપી છે. એટલે અમે બધી રીતે આ પરિસ્થિતિને સામના કરવા માટે બિલકુલ પ્રતિબદ્ધ છે. અને આખું તંત્ર, આજે બધા IMA ડૉક્ટર્સ સાથે પણ અમે સેટકોમ ઉપર કોન્ફરન્સ કરી છે. આપણા ત્યાં પૂરતા પ્રમાણમાં વેન્ટિલેટર્સ છે, તજજ્ઞો છે, માસ્ક છે, બધા તાલીમબદ્ધ મેડિકલ કોલેજીસમાં આઇસોલેશનની વ્યવસ્થા છે. એટલે તંત્ર બિલકુલ સજાગ છે, આમાં કામગીરી કરી રહી છે. એરપોર્ટ્સમાં પણ 100% આવા લોકો જે આવે છે એમની સ્ક્રીનિંગ કરાવીએ છીએ. એટલે આ રીતે આપણી પૂરી તૈયારી છે. નમસ્કાર. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.